चट्टान को जय ललकारे, परम पिता की हम स्तुति गाएं, वो ही है जो बचाता हमें। दुनिया के खतरों में छोड़ा नहीं, माँ की तरह उसने दी तसल्ली, दुनिया के खतरों में छोड़ा नहीं। काल से दूर है कलाम का दिया, और भी हमेशा की जिंदगी, परम पिता की हम स्तुति गाएं, वो ही है जो बचाता हमें। चरवाहे की मानिंद ढूंढा उसने, पापों की खीर से निकाला हमें। चरवाहे की मानिंद ढूंढा उसने, पापों की खीर से निकाला हमें। हमको बचाने को जान अपनी दी, पाकी हाथ में हम उसके रहे, परम पिता की हम स्तुति गाए, वो ही है जो बचाता हमें। घोंसले को बार बार तोड़ कर उसने चाह किसी के हम उड़ना उसे, घोंसले को बार बार तोड़ कर उसने चाह किसी के हम उड़ना उसे। पारों पर उठाया उकाब की तरह, ताकि हमको चोट न लगे, परम पिता की हम स्तुति गाए, वो ही है जो बचाता हमें, परम पिता की हम स्तुति गाए, वो ही है जो बचाता हमें। बोलो जय, मिलकर जय, बोलो जय, श्रुति जय, बोलो जय जय जय।
આવો આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. નવા કરારમાં પ્રેરિતોના કૃત્ય અને તેનો 12મો અધ્યાય અને તેના 1-12 વચનો આપણે વાંચીએ તથા સાંભળીએ. 1-12 વચનો આપણે વાંચીએ તથા સાંભળીએ. આશરે તે જ વેળાએ હેરોદ રાજાએ મંડળીના કેટલાયકની સતાવણી કરવા હાથ લંબાવ્યા. તેણે યોહાનના ભાઈ યાકૂબને તરવારથી મારી નંખાવ્યો. યહૂદીઓને એ વાત ગમે છે એમ જોઈને તેણે પિત્તરને પણ પકડ્યો. તે બે ખમીર રોટલીના પર્વના દિવસ હતા. તેણે તેને પકડીને બંદીખાનામાં નાખ્યો અને તેની ચોકી કરવા સારું ચચ્ચાર સિપાહીઓની 4 ટુકડીઓને સોંપ્યો અને પાસખા પર્વ પછી લોકોની પાસે તેને બહાર લાવવાનો ઈરાદો રાખ્યો. તેથી તેણે પિત્તરને બંદીખાનામાં રાખ્યો, પણ મંડળી તેને સારું આગ્રહથી દેવની પ્રાર્થના કરતી હતી. હેરોદ તેને બહાર લાવવાનો હતો. તેની આગલી રાત્રે પિત્તર બે સિપાહીઓની વચ્ચે બે સાંકળોથી બાંધેલો ઊંઘતો હતો અને ચોકીદારો બારણા આગળ બંદીખાનાની ચોકી કરતા હતા. ત્યારે જુઓ, પ્રભુનો દૂત તેની પાસે ઊભો રહ્યો અને બંદીખાનાના પ્રકાશ થઈ રહ્યો. તેણે પિત્તરને કૂખમાં મારીને જગાડ્યો અને કહ્યું કે જલ્દી ઉઠ. ત્યારે તેની સાંકળો તેના હાથ પરથી નીકળી પડી. દૂતે તેને કહ્યું કે કમર બાંધ અને તારા ચંપલ પહેર, અને તેણે એમ કર્યું. પછી તેણે તેને કહ્યું કે તારું લુગડું ઓઢીને મારી પાછળ આવ. તે બહાર નીકળીને તેની પાછળ ગયો. દૂત જે કરે છે તે ખરેખરું છે એમ તે સમજતો ન હતો, પણ મને દર્શન થાય છે એમ તે ધારતો હતો. તેઓ પહેલી તથા બીજી ચોકી વટાવીને શહેરમાં જવાના લોઢાને દરવાજે પહોંચ્યા. તે તેઓને સારું પોતાની મેળે ઉઘડી ગયો. તેઓએ આગળ ચાલીને એક મહોલ્લો ઓળંગ્યો એટલે તરત દૂત તેની પાસેથી જતો રહ્યો. જ્યારે પિત્તરને ભાન આવ્યું ત્યારે તેણે કહ્યું કે હવે હું ખચિત જાણું છું કે પ્રભુએ પોતાના દૂતને મોકલીને હેરોદના હાથમાંથી તથા યહૂદીઓની સઘળી ધારણાથી મને છોડાવ્યો છે. પછી તે વિચાર કરીને યોહાન, જેનું બીજું નામ માર્ક હતું, તેની માં મરિયમને ઘેર આવ્યો. ત્યાં ઘણા માણસો એકઠા થઈને પ્રાર્થના કરતા હતા. આ પ્રભુનું વચન છે.
આમેન. આવો આપણે પ્રાર્થના કરીએ. જીવંત અને પવિત્ર પિતા, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. ઓગસ્ટ માસ અમે પ્રાર્થના પર્વ તરીકે ઉજવી રહ્યા છીએ અને ગુજરાત ડાયોસિસ દ્વારા એ આ એક ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુ, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, કારણ કે પ્રભુ તમે અમને પ્રાર્થના કરવાને માટે આહવાન આપ્યું છે, આમંત્રણ આપ્યું છે. ત્યારે પ્રભુ આ દિવસોમાં અમારા દરેકના હૃદયોમાં એક નવા જ પ્રકારનો પ્રાર્થનાનો બોજ તમે અમને આપો, કે જેથી કરીને પ્રભુ અમે અમારા જીવનો પ્રાર્થનાને માટે સમર્પિત કરીએ અને એ રીતે પ્રભુ જે સેવા તમે પિતાને જમણે હાથે બેસીને અવિરત કરો છો એ મધ્યસ્થીની સેવામાં પ્રભુ અમે પણ ભાગીદાર બનીને તમારા સેવા કાર્યમાં આગળ વધી શકીએ એ માટે પ્રભુ તમે અમને મદદ કરો. અને પ્રભુ એ સંદર્ભમાં આ ઓગસ્ટ માસમાંની પ્રત્યેક મિટિંગોને તમે આશીર્વાદિત કરો, પ્રત્યેક ઓનલાઈન સર્વિસને પ્રભુ તમે આશીર્વાદિત કરજો એવી વિનંતી અમે તમને કરીએ છીએ. આજના સમયને પણ અમારા પ્રત્યેકના વ્યક્તિગત આત્મિક જીવનોને માટે આશીર્વાદનો બનાવી દો એવી કૃપા અમે ચાહીએ છીએ. આ અમારી પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના નામમાં તમે સાંભળો અને માન્ય કરો પિતા, આમેન. ઓગસ્ટ મહિનો ગુજરાત ડાયોસિસ દ્વારા પ્રાર્થનાના મહિના તરીકે ઉજવવામાં આવી રહ્યો છે અને પ્રાર્થનાના પર્વ તરીકે આપણે ઉજવી રહ્યા છીએ. ત્યારે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ, કારણ કે પ્રભુ આપણને એક ચોક્કસ બાબતને માટે તૈયાર કરવા માગે છે અને એ તો પ્રાર્થનાને માટે, મધ્યસ્થીની સેવાને માટે એ આપણને તૈયાર કરવા માગે છે. અને ઈશ્વરે આપણને મધ્યસ્થીની સેવામાં જોડાવાને માટે આહવાન અને આમંત્રણ આપ્યું છે અને આપણને તેના સહકાર્યકરો તરીકે, મધ્યસ્થીના સહકાર્યકરો તરીકે તે આપણને તૈયાર કરવા માગે છે. અને એટલા માટે પ્રભુએ જે આપણને આ જે અધિકાર આપ્યો છે એ અધિકારનો આપણે ઉપયોગ કરીએ. પ્રભુએ આ એક બહુ જ સૌથી મોટો અધિકાર આપણને પ્રાર્થના કરવાનો અને મધ્યસ્થી કરવાનો આપ્યો છે, પણ સૌથી ઓછો ઉપયોગ આપણે આ દિવસોમાં પ્રાર્થનાનો કરીએ છીએ. મંડળીનું જો સૌથી મોટું કોઈ સ્ત્રોત હોય તો એ પ્રાર્થના છે. સૌથી મોટું જો કોઈ હથિયાર હોય તો એ પ્રાર્થના છે. અને આપણે એ જ હથિયાર, જે સૌથી મહત્ત્વનું હથિયાર છે, સૌથી અગત્યનું હથિયાર છે, એનો જ આપણે આ દિવસોમાં સૌથી ઓછો ઉપયોગ કરી રહ્યા છે. સૌથી ઓછો ઉપયોગ આપણે કરી રહ્યા છે અને એટલે પ્રભુ માટે જો આપણે સૌથી મહાન કાર્ય જો કંઈ કરી શકીએ તો એ છે પ્રાર્થના, એ મધ્યસ્થીની પ્રાર્થના. અને જો આપણે ગંભીરતાપૂર્વક, વિચારપૂર્વક, નિયમિત રીતે, અસરકારક રીતે બીજા જે હજારો ને લાખો પ્રાર્થનાવીરો છે તેમની સાથે આપણે જ્યારે પ્રાર્થનામાં જોડાઈએ છીએ ત્યારે આપણે અજાયબ જેવા પરિણામો હાંસલ કરી શકીએ છીએ. આપણે એ પ્રાર્થનાનો અધિકારનો ઉપયોગ કરીને ઈશ્વરના પ્રાર્થના સૈન્યનો એક ભાગ બની શકીએ છીએ. અને મારા અને તમારા માટે આ પ્રાર્થનામાં જોડાવાને માટે, આ મધ્યસ્થીની સેવામાં જોડાવાને માટે પ્રભુએ આપણને તેડું આપ્યું છે અને સાથે એ અધિકાર આપણને આપવામાં આવ્યો છે કે હું ને તમે પ્રાર્થનામાં ઈશ્વરની પાસે જઈ શકીએ છીએ. એ બહુ મોટો અધિકાર આપણને આપવામાં આવ્યો છે. અને જ્યારે આપણે વાંચીએ છીએ હેબ્રીઓનો પત્ર અને તેનો 4th અધ્યાય અને ત્યાં ગાળી 14મી કલમ અને 16મી કલમ આપણે વાંચીએ છીએ, ત્યાં પ્રમાણે લખ્યું છે હેબ્રીઓનો પત્ર 4th અધ્યાય 14મી કલમ અને 16મી કલમ. તો આકાશમાં થઈને જે પાર ગયેલો છે એવો મોટો પ્રમુખ યાજક એટલે દેવનો પુત્ર ઈસુ
આપણને છે, માટે આપણે જે માની લીધું છે તે દ્રઢતાથી પકડી રાખીએ. એ માટે દયા પામવાને તથા અગત્યના પ્રસંગે સહાયને સારો કૃપા પ્રાપ્ત કરવાને આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ, હિંમતથી કૃપાસનની પાસે આવીએ. પ્રભુએ આપણને એક અધિકાર આપ્યો છે, પ્રભુએ આપણા જીવનમાં એક લાહવો આપ્યો છે કે હું ને તમે પ્રાર્થના દ્વારા ઈશ્વરના કૃપાસનની પાસે જઈ શકીએ છીએ, ઈશ્વરના પરમ પવિત્ર સ્થાનની અંદર આપણે એ જઈ શકીએ છીએ. ઈશ્વરના બાળક તરીકે આપણને સંપૂર્ણ સત્તા આપવામાં આવે છે. આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે આપણે એ કૃપાસનની પાસે જઈ શકીએ છીએ. આપણે કોઈ આમંત્રણની રાહ જોવાની જરૂર નથી, પહેલેથી જ મને ને તમને એ આમંત્રણ આપી દેવામાં આવ્યું છે. મારે મુલાકાત માટે, પ્રાર્થના માટે કોઈ પૂર્વ મંજૂરી લેવાની જરૂર નથી, આપણે તત્કાળ એમાં પ્રવેશ કરી શકીએ છીએ. અને પ્રભુ એટલા વ્યસ્ત નથી, એટલા મગ્ન નથી કે એ આપણી પ્રાર્થનાઓનો ઉત્તર આપી ન શકે. આપણે જોઈએ છીએ કે આપણને વડાપ્રધાન કે રાષ્ટ્રપતિને મળવું હોય તો આપણે મુલાકાતનો સમય લેવો પડે, એમને મળવાની તૈયારી આપણે કરવી પડે, શું રજૂઆત કરવાની છે આપણે બધું શીખવું પડે, અને એવી પૂર્વ તૈયારી કરવી પડે, પૂર્વ તાલીમ આપણે લેવી પડે, પૂર્વ એપોઇન્ટમેન્ટ આપણે લેવી પડે, અને એ સમય આપણે સાચો પડે. પણ જ્યારે રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુના પાસે આપણે જ્યારે જવાનું છે ત્યારે એમાં આપણે કોઈ પૂર્વ તૈયારીની જરૂર નથી, કોઈ તાલીમની આપણે જરૂર નથી, કોઈ એવા મોટા સંબોધનો વાપરવાની આપણને જરૂર નથી. આપણને એ અધિકાર આપ્યો છે, તેના દીકરા દીકરીઓ તરીકે આપણને એ અધિકાર આપ્યો છે, અને આપણને આહ્વાન આપ્યું છે આપણે હિંમતથી કૃપાસનની પાસે જઈ શકીએ છીએ. રોમિયોનો પત્ર અને તેનો 8મો અધ્યાય અને ત્યાં 15મી કલમમાં આ પ્રમાણે કહે છે, કેમ કે ફરીથી તમને ભય લાગે એવો દાસત્વનો આત્મા તમને મળ્યો નથી, પણ તમને દત્તક પુત્રપણાનો આત્મા મળ્યો છે, તેને લીધે આપણે અબ્બા બાપ એવી હાંક મારીએ છીએ. આપણે ઈશ્વરને, રાજાઓના રાજા, પ્રભુના પ્રભુને, સમસ્ત સૃષ્ટિના સર્જનહાર, પાલનહાર, તારણહાર પ્રભુને આપણે એક પિતા તરીકે અબ્બા બાપ કહીને આપણે હાંક મારી શકીએ છીએ, અને એ અધિકાર મને ને તમને આપવામાં આવ્યો છે, મને ને તમને એ અધિકાર આપવામાં આવ્યો છે. આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે અત્યારે પિતાને જમણે હાથે બેસીને મારે ને તમારા માટે જે મધ્યસ્થીની સેવા કરે છે, એ અવિરત મધ્યસ્થીની સેવામાં જોડાવાનો અધિકાર મને ને તમને આપવામાં આવ્યો છે. હેબ્રીઓનો પત્ર અને તેના 7મા અધ્યાયમાં આપણે જોઈએ છીએ 24મી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ સદાકાળ રહે છે, અને ત્યાં લખવામાં આવ્યું છે કે એનું યાજક પદ અવિકારી છે. ત્યાં લખ્યું છે પણ એ તો સદાકાળ રહે છે, માટે તેનું યાજક પદ અવિકારી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું યાજક પદ અવિકારી છે, સનાતન યાજક તરીકે જાણે કે આપણે એને ત્યાં જોઈએ છે. અને 1 પિત્તર 2 અધ્યાય અને 9મી કલમમાં મને ને તમને રાજમાન્ય યાજક વર્ગ બનાવવામાં આવ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે અવિકારી યાજક છે, એની સાથે જોડાવાને માટે મને ને તમને રાજમાન્ય યાજક વર્ગ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આપણને એ આમંત્રણ આપવામાં આવ્યું છે, એ તેડું આપવામાં આવ્યું છે, એ અધિકાર આપવામાં આવ્યો છે, અને હું ને તમે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની અવિરત મધ્યસ્થીમાં જોડાઈ શકીએ છીએ, એ અધિકારનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આપણે જોઈએ છીએ કે જૂના કરાર અને નવા કરારમાં ઘણી બધી જગ્યાએ પ્રાર્થના દ્વારા પરિસ્થિતિઓને બદલાયેલી જોઈએ છે, પ્રાર્થના દ્વારા કુદરતના નિયમોમાં પણ ફેરફાર થયેલા આપણે જોઈએ છે. અને જ્યારે ઈશ્વરના રાજ્યની વૃદ્ધિ થતી હોય, એનો મહિમા થતો હોય અને એની ઈચ્છા સાથે સુસંગત હોય,
એવી બાબત માટે જો આપણે પ્રાર્થના કરીએ છીએ તો એવી એક પણ બાબત નથી કે જે ઈશ્વર ના કરી શકે, એવું કશું જ નથી કે જે ઈશ્વર ના કરી શકે. આપણે જેને ચમત્કાર કહીએ છીએ એ ઈશ્વરના માટે રૂટીન કાર્ય છે, ઈશ્વરના માટે રૂટીન કાર્ય છે. અને આપણે જોઈએ છીએ કે ઈશ્વરે એ પ્રાર્થનાઓના પરિણામે કેવી રીતે એ કુદરતના નિયમોને પણ એણે થોડા સમયને માટે સસ્પેન્ડ કરેલા અથવા તો સ્થગિત કરેલા આપણે જોઈએ છીએ. યહોશુઆનું પુસ્તક અને તેનો 10મો અધ્યાય અને ત્યાં 12-14 વચનોમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. યહોશુઆનું પુસ્તક અને તેનો 10મો અધ્યાય અને 12-14 વચનોમાં આ પ્રમાણે લખ્યું છે. તે સમયે એટલે યહોવાએ અમોરીઓને ઇસરાયેલ પુત્રોને સ્વાધીન કર્યા. તે દિવસે યહોશુઆ યહોવાની આગળ બોલ્યો અને ઇસરાયેલના દેખતા તે બોલ્યો, સૂર્ય તું ગિબિયોન પર સ્થિર રહે અને ચંદ્ર તું આયલોનની ખીણ ઉપર સ્થિર રહે. અને લોકોએ પોતાના તેઓના શત્રુઓ પર વેર વાળ્યું ત્યાં સુધી સૂર્ય સ્થિર રહ્યો અને ચંદ્ર થંભી રહ્યો. એ યાસારના પુસ્તકમાં લખેલું નથી શું? અને આકાશની મધ્યે સૂર્ય થંભી રહ્યો અને આશરે એક આખા દિવસ સુધી તેણે આથમવાની ઉતાવળ ન કરી. તે દિવસના જેવો એક પણ દિવસ તેની આગળ કે તેની પાછળ થયો નથી કે જ્યારે યહોવાએ માણસની વાણી સાંભળી હોય, કેમ કે ઇસરાયેલને સારું યહોવા લડ્યો. ત્યાં આપણે જોઈએ છે કે યહોશુઆ એ પ્રાર્થના કરે છે, યહોશુઆ એ વિનંતી કરે છે અને કહે છે કે સૂર્ય તું ગિબિયોન પર સ્થિર રહે અને ચંદ્ર તું આયલોનની ખીણ ઉપર સ્થિર રહે. અને કહેવામાં આવે છે કે આકાશની મધ્યે સૂર્ય થંભી રહ્યો. અને 13મી કલમનો 5લો ભાગ, અને આશરે એક આખા દિવસ સુધી તેણે આથમવાની ઉતાવળ ના કરી. અને આમ આપણે જોઈએ છીએ કે પ્રાર્થના દ્વારા એ ઈશ્વર એ કુદરતના નિયમોને થોડા સમયને માટે સ્થગિત કરે છે, એના મહિમાને માટે, એના રાજ્યની વૃદ્ધિને માટે આપણે જોઈએ છે. યાકૂબના પત્રમાં આપણે વાંચીએ છીએ, યાકૂબનો પત્ર અને તેનો 5મો અધ્યાય અને 17 અને 18મી કલમમાં એલિયા વિશે લખવામાં આવ્યું છે. અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે એલિયા સ્વભાવે આપણા જેવો માણસ હતો. યાકૂબ 5:17-18, એલિયા સ્વભાવે આપણા જેવો માણસ હતો, પણ વરસાદ ન વરસે તેવી તેણે પ્રાર્થના કરીને વિનંતી કરી અને 3.5 વર્ષ સુધી પૃથ્વી પર વરસાદ વરસ્યો નહીં. પછી તેણે ફરી પ્રાર્થના કરી એટલે આકાશમાંથી વરસાદ પડ્યો અને ધરતીમાંથી સારો પાક નીપજ્યો. ત્યાં પણ આપણે જોઈએ છીએ કે એલિયાની પ્રાર્થનાના પરિણામે, એલિયાની પ્રાર્થનાના પરિણામે એ કુદરતના નિયમોને ઈશ્વર એ થોડા સમયને માટે સ્થગિત કરે છે. અને પ્રાર્થનામાં વાળાઓ મને તમને એ પ્રકારનો અધિકાર આપવામાં આવ્યો છે, એ પ્રકારનો અધિકાર આપવામાં આવ્યો છે. પણ એ ક્યારે? ઈશ્વરના રાજ્યની વૃદ્ધિને માટે, ઈશ્વરની ઈચ્છાની સાથે સુસંગત હોય એવી બાબતને માટે જ્યારે પ્રાર્થના કરવામાં આવે છે ત્યારે ઈશ્વર એ મોટા અને મહાન કાર્યો કરે છે. અને છેલ્લી બાબત, જ્યારે હું ને તમે પ્રાર્થના કરીએ છીએ ત્યારે ઈશ્વર પોતાના દૂતોને પણ સહાયને માટે મોકલી આપે છે, દૂતોને પણ આપણી સહાયને માટે મોકલી આપે છે. અને એવા ઘણા બધા કિસ્સા આપણને જોવા મળે છે. લુકની સુવાર્તા અને તેનો 22મો અધ્યાય અને ત્યાં આપણે ગેસ્યમાની વાડીમાં પ્રભુ પ્રાર્થના કરતા હોય છે અને ત્યાં લખવામાં આવ્યું છે, 22મો અધ્યાય અને 43મી કલમ, અને આકાશમાંથી એક દૂત તેને બળ આપતા દેખાયો. પ્રભુ ત્યાં મધ્યસ્થી કરી રહ્યા છે, પ્રભુ ત્યાં પ્રાર્થના કરી રહ્યા છે, વધસ્તંભે એ જડાવવા જઈ રહ્યા છે અને ત્યારે ગેસ્યમાની વાડીમાં એ પ્રાર્થના કરી રહ્યા છે. અને ત્યારે લખવામાં આવ્યું છે કે આકાશમાંથી એક દૂત તેને બળ આપતા દેખાયો. એ પ્રભુનો દૂત ત્યાં મોકલવામાં આવે છે. આપણે જોઈએ છીએ પ્રેરિતોના કૃત્ય અને તેનો 10મો અધ્યાય, ત્યાં ગાડી કર્નેલિયસની વાત આપણે
જોઈએ છે ને કર્નેલિયસ એ પ્રાર્થના કરતો હતો અને ત્યારે પ્રેરિતોના કૃત્ય 10મો અધ્યાય અને 3જી કલમ તેણે એક દિવસ બપોરે આશરે 3 વાગે દર્શનમાં દેવના એક દૂતને પોતાની પાસે આવતા તથા પોતાને ઓ કર્નેલિયસ એમ કહેતા પ્રત્યક્ષ દીઠો ત્યારે એકી નજરે તેની સામું જોઈ રહીને તથા ભયભીત થઈને તેણે કહ્યું કે પ્રભુ શું છે તેણે તેને કહ્યું કે તારી પ્રાર્થનાઓ તથા તારા દાન દેવની આગળ યાદગીરીને સારું પહોંચ્યા છે ત્યાં દૂતને મોકલવામાં આવે છે કર્નેલિયસને એ સુવાર્તા પ્રાપ્ત થાય કર્નેલિયસ એ પ્રભુની ઓળખ પ્રાપ્ત કરે એના માટે એને તૈયાર કરવામાં આવે છે ને દૂત દ્વારા એને તૈયાર કરવામાં આવે છે ને કર્નેલિયસને કહેવામાં આવે છે કે તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે આપણે જે શાસ્ત્રભાગ આજે વાંચ્યો પ્રેરિતોના કૃત્ય 12મો અધ્યાય ત્યાં ગાડી પિતરને કેદખાનામાં નાખવામાં આવ્યો હતો હેરોદ દ્વારા અને યાકૂબને મારી નાખવામાં આવ્યો હતો તે જ રીતે પિતરને પણ જાણે કે મારી નાખવાની તૈયારી હેરોદ કરતો હોય છે અને પાસ્ખા પર્વ પછી જાણે કે પર્વ બે ખમીર રોટલીના પર્વના દિવસ પછી કહે છે કે એને બહાર લાવીને યહૂદીઓને સ્વાધીન કરીશું એ માટે એણે પિત્તરને બંદીખાનામાં રાખ્યો હોય છે પણ ત્યાં લખવામાં આવ્યું છે પ્રેરિતોના કૃત્ય 12મો અધ્યાય અને 5મી કલમ તેથી તેણે પિત્તરને બંદીખાનામાં રાખ્યો પણ મંડળી તેને સારું આગ્રહથી પ્રાર્થના કરતી હતી મંડળી તેને સારું આગ્રહથી પ્રાર્થના કરતી હતી પિત્તરના માટે મંડળી એ પ્રાર્થના કરતી હતી અને ત્યારે મંડળીની એ પ્રાર્થનાઓના પરિણામ સ્વરૂપે આપણે જોઈએ છીએ કે શું થાય છે 12મો અધ્યાય 7મી કલમ ત્યારે જુઓ પ્રભુનો દૂત તેની પાસે ઊભો રહ્યો અને બંદીખાનામાં પ્રકાશ થઈ રહ્યો અને તેણે પિત્તરને કૂખમાં મારીને જગાડ્યો અને કહ્યું કે જલ્દી ઉઠ ત્યારે તેની સાંકળો તેના હાથ પરથી નીકળી પડી અને ત્યાં દૂતને પિત્તરને છોડાવવાને માટે મોકલવામાં આવે છે હા વાલાઓ આપણી પ્રાર્થનાઓના જવાબ સ્વરૂપે ઈશ્વર પોતાના દૂતોને એ આજ્ઞા કરે છે ને આપણી મદદને માટે આપણી સેવાને માટે એ મોકલી આપે છે અને એટલે આપણે પણ આપણી મધ્યસ્થીની સેવાઓ મારફતે જે મિશનરીઓ જે અંતરિયાળ ગામોમાં સેવાઓ આપે છે જે પ્રભુના સેવકો સતાવણી મધ્યે સેવા આપે છે તેઓના બચાવને માટે આપણે પ્રાર્થના કરી શકીએ ને પ્રભુને વિનંતી કે પ્રભુ એ લોકોને એ પરિસ્થિતિમાંથી છોડાવે અને પ્રભુએ એ અધિકાર મને ને તમને આપ્યો છે હા વાલાઓ પ્રભુએ આપણને એ અધિકાર આપ્યો છે એના કૃપાસનની પાસે જવાનો અધિકાર આપ્યો છે ગમે તે સમયે ગમે તે ક્ષણે ગમે તે પરિસ્થિતિમાં હું ને તમે તત્કાળ પ્રભુની પાસે જઈ શકીએ છીએ કોઈ પણ ઇમરજન્સીમાં આપણે પ્રભુની પાસે જઈ શકીએ છીએ પ્રભુ ઈસુની એ અવિરત ચાલુ રહેતી મધ્યસ્થીની સેવામાં જોડાવાનો અધિકાર મને ને તમને આપવામાં આવ્યો છે અને મને ને તમને એ આહ્વાન અને આમંત્રણ આપવામાં આવ્યું છે જ્યારે મારો ને તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો જ્યારે મને ને તમને તારણની ભેટ આપવામાં આવી જ્યારે મને ને તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ પાપોની માફીને અનંત જીવનની ખાતરી આપવામાં આવી ત્યારે મને ને તમને એ મધ્યસ્થીની સેવામાં જોડાવાનો અધિકાર આપવામાં આવ્યો એ તેડું આપવામાં આવ્યું અને એનો આપણે ઉપયોગ કરવાનો છે પ્રાર્થના દ્વારા ઈશ્વર એ કુદરતના નિયમોને પણ આ દેવના રાજ્યની વૃદ્ધિને માટે અને તેના મહિમાને માટે સ્થગિત કરે છે એમાં કાર્યરત થાય છે અને એ આપણે જોઈએ છે યહોશુઆના સંદર્ભમાં એલિયાના સંદર્ભમાં અને બીજી ઘણી બધી જગ્યાએ એ ઉદાહરણો આપણે જોઈએ છે કે જ્યાં ઈશ્વર દરમિયાનગીરી કરે છે અને કુદરતના નિયમોને તેના મહિમાને માટે તેના રાજ્યની વૃદ્ધિને માટે સ્થગિત કરે છે પ્રાર્થનાના ઉત્તરના સંદર્ભમાં પ્રાર્થનાની સેવાના સંદર્ભમાં પ્રભુ એ કાર્ય કરે છે પ્રભુ એ કાર્ય કરે છે અને ચોથો અધિકાર કે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે
પ્રભુ પોતાના દૂતોને સહાયને માટે, મદદને માટે, છુટકારાને માટે એ મોકલી આપે છે, છુટકારાને માટે મોકલી આપે છે. અને એવો અજાયબ અધિકાર મને ને તમને આપવામાં આવ્યો છે. પણ બહુ અફસોસ સાથે કહેવું પડે કે હું ને તમે એ અધિકારનો ઉપયોગ કરતા નથી. આપણને શું અધિકાર મળ્યો છે એ ઘણી બધી વખત આપણે સમજતા જ નથી. આપણી પાસે કયો અધિકાર છે, કઈ ઓથોરિટી છે અને એનામાં કેટલો પાવર છે એનું ખરેખર આપણને ભાન જ નથી. અને એટલે ઘણી બધી વખત આપણે બીજી જગ્યાએ ફાંફા મારીએ છીએ, બીજા બધા પાવર્સનો ઉપયોગ કરીએ છીએ. પણ જે ખરેખર આ પાવર્સનો, ખરેખર ઓથોરિટીનો જે ઉપયોગ કરવાનો છે એ આપણે ઉપયોગ કરતા નથી. કદાચ આપણે કોઈ પોસ્ટના પાવરનો ઉપયોગ કરીએ છીએ અથવા કોઈ વ્યક્તિના પાવરનો ઉપયોગ કરીએ છીએ અને એ રીતે આપણે આગળ વધવા પ્રયત્ન કરીએ છીએ. પણ પ્રભુએ જે આપણને પાવર આપ્યો છે, પ્રભુએ આપણને જે અધિકાર આપ્યો છે એનો શું, એનો ઉપયોગ આપણે કેટલી વાર કર્યો, એનો ઉપયોગ આપણે ક્યારે કર્યો, એનું મહત્વ આપણે ક્યારે સમજ્યા. બહુ દુઃખ સાથે કહેવું પડે કે આપણે એ અધિકારને સમજતા નથી, આપણે એ અધિકારનો ઉપયોગ કરતા નથી. અને પ્રભુ આ પ્રાર્થનાના મહિનામાં આપણને એ અધિકારનો ઉપયોગ કરવાને માટે આહ્વાન આપે છે, આમંત્રણ આપે છે. વાલાઓ, શું આપણે એ અધિકારનો ઉપયોગ કરવાને માટે તૈયાર છે? વાલાઓ, શું આપણે એ પ્રભુએ જે અધિકાર આપ્યો છે એ અધિકારમાં જોડાવા માટે તૈયાર છે? પ્રાર્થનાનો જે અધિકાર, પ્રાર્થનાની જે સેવા, પ્રાર્થનાનું જે તેડું, પ્રાર્થનાનું જે સામર્થ્ય એ પ્રભુએ આપણા હાથમાં મૂક્યું છે. શું આપણે એની અવગણના કરીશું? શું આપણે એના પ્રત્યે બેદરકાર રહીશું અને પ્રભુને ફરિયાદ કર્યા કરીશું? પરિસ્થિતિઓ બદલાતી નથી, સંજોગો બદલાતા નથી, એ હથિયારનો ઉપયોગ કર્યા વગર જ? આવો આ સમય આપણે નક્કી કરીએ, આપણી જાતને તૈયાર કરીએ, આપણી જાતને એ મધ્યસ્થીની સેવાને માટે તૈયાર કરીએ, આપણી જાતને એ પ્રાર્થનાના અધિકારને માટે તૈયાર કરીએ અને પ્રભુના એ પ્રાર્થનાના સૈન્યમાં આપણે જોડાઈએ. આવો આપણે પ્રાર્થના કરીએ. જીવતા પ્રભુ, અમે તમારી માફી માગીએ છીએ. જે અધિકાર, જે ઓથોરિટી, જે પાવર પ્રભુ તમે અમને આપી દીધા છે અમારા હાથમાં, પણ એનું મૂલ્ય અને મહત્ત્વ પ્રભુ અમે કદી પણ સમજ્યા નથી, કદી પણ એને ઉપયોગમાં લેવાનો પ્રયત્ન કર્યો નથી. એના માટે પ્રભુ અમે તમારી માફી માગીએ છીએ. એ હથિયાર પ્રત્યેની, એ અધિકાર પ્રત્યેની બેદરકારીને માટે પ્રભુ તમે અમને માફ કરો. ખાસ આ પ્રાર્થનાના મહિનામાં અમે જ્યારે એ બાબતો વિશે વિચારી રહ્યા છે ત્યારે પ્રભુ અમે અમારા પ્રાર્થનાના જીવન પ્રત્યે સભાન બનીએ, સજાગ બનીએ અને તમે જે પ્રાર્થનાનો અધિકાર આપ્યો છે, જે તેડું આપ્યું છે, જે આહ્વાન આપ્યું છે એને ખરા અર્થમાં સમર્પિત થઈને પ્રભુ અમે એ અધિકારનો ઉપયોગ કરી શકીએ એ માટે પ્રભુ તમે અમને મદદ કરો. સાંભળનાર પ્રત્યેકને પ્રભુ પ્રાર્થનાને માટે સમર્પિત થવાને માટે અને પ્રાર્થનાના સૈન્યમાં સામેલ થવાને માટે તમારી કૃપા પૂરી પાડો. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને માન્ય કરો પિતા, આમેન. મારો નક્કી આવા, મારા ગૌરવનું બ્યાનું સાક્ષાત, મુક્તિને માટે ખંડ્યો અને
તેથી જોઉં છું ગૌરવી દર્શ આકાશથી દૂતો લાવે Love.
આવશે લે